नमस्कार, हूँ राहुल वेगड़ा। एशियाना सौथी जूना अखबार मुंबई समाचार ना डिजिटल प्लेटफॉर्म पर आपनुं स्वागत करूं छूं। चालो जो ये आजनी मुख्य हेडलाइंस। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે ખેડૂતોને મોટી ભેટ, વધુ ઉપજ આપનારા 160 પાકોની 109 જાત જાહેર કર્યા। પીએમ મોદીએ ખેડૂતોને વિજ્ઞાનીઓ સાથે પણ કરી વાતચીત। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસાને લઈને મોહમ્મદ યુનુસનું મોટું નિવેદન। યુનુસે હિંસાગ્રસ્ત દેશમાં લઘુમતી સમુદાયો પરના હુમલાની નિંદા કરી તેમણે આ હિંસાને જઘન્ય અપરાધ ગણાવી। તેમણે તમામ હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ પરિવારોને હુમલાને નુકસાનથી બચાવવા માટે યુવાનોને અપીલ કરી। बांग्लादेश में राजकीय कटौती ने लेने शेख हसीना नो मोटो आरोप। तेमणे कह्यु कि मने सत्ता पर थी हटाववा अमेरिकाए कावतरु रच्यु। म्यांमार में पलायन करी रहेला रोहिंग्याओ पर ड्रोन हुमलो, 200 थी वधुना मौत। जम्मू कश्मीर ना अनंतनाग में आतंकी हुमला बाद किश्तवाड़ में सुरक्षा दलों अने आतंकियों वच्चे अथड़ामण चालू। कॉर्पोरेट्स मीटिंग अने हेंगआउट माटेनी मनपसंद कैफे चेन सीसीडी देवामां डूबी, नादारीनी कार्यवाहीने आपी मंजूरी। विदेशथी पोस्टो मार्फते मंगावेला पार्सलमांथी अमदावादमां अंदाजीत 1 करोड़ हाइब्रिड गांजो झड़पायो। शाहीबागमां फॉरेन पोस्ट ऑफिसमांथी पार्सल झड़पायो। हवामानની આગાહી મુજબ રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ। અમદાવાદમાં સવારથી જ ઝરમર વરસી રહ્યો છે વરસાદ। કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ પહોંચી, ઠેવરચોકમાં સાંજે કોંગ્રેસની સંવેદન સભા યોજાશે। કોંગ્રેસની સંવેદન સભામાં શક્તિસિંહ ગોહિલ રહેશે ઉપસ્થિત। 26 જુલાઈના રોજ શરૂ થયેલા પેરિસ ઓલિમ્પિકનો આજે છેલ્લો દિવસ સમાપન સમારોહ ભારતીય સમય અનુસાર મોડી રાત્રે 12:30 વાગ્યે શરૂ થશે। પેરિસ ઓલિમ્પિક સમાપન સમારોહમાં મનુ ભાકર અને હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ ભારતીય ટીમના ધ્વજવાહક બનશે। તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ। આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।